युगों युगों से एक पहेली है जो कभी नंगे पांव से आंगन में खेली है जो कभी इंद्रधनुष। विद्यार्थी मित्रों, हूँ उकाणी दिशा प्रकाश भाई। हूँ धोरण 10 डमां अभ्यास करूँ छू। हाल में चाली रही कोरोना नामनी महामारी जेना कारणे आपणे सौ विद्यार्थीओ शाळाए जई शकता नथी, परंतु घर बैठा ज आपणे शिक्षक दिनની ઉજવણી કરીશું। विद्यार्थी मित्रों, આજે હું તમને અગાઉના ધોરણ 9ના ચેપ્ટર નંબર 10 ગુરુત્વાકર્ષણ તથા તેમના સરળતરીક નિયમ વિશે થોડીક સમજણ આપીશ। તો ચાલો આપણે જોઈએ ગુરુત્વાકર્ષણ। આપણે શીખ્યા કે પદાર્થની ઝડપ કે ગતિની દિશા બદલવા માટે બળ જરૂરી છે। આપણે હંમેશા જોઈએ છીએ કે કોઈ પણ પદાર્થને ઊંચાઈ પરથી પડી દેવામાં આવે તો ત્યારે તે પૃથ્વી તરફ ગતિ કરે છે। આપણે જાણીએ છીએ કે બધા જ ગ્રહ સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે, ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે। આ દરેક પરિસ્થિતિઓમાં પદાર્થ, ગ્રહો તથા ચંદ્ર પર કોઈ પણ ચોક્કસ બળ લાગતું નથી। આઇકેનેસ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે હકીકત સમજ્યા। આ બધા માટે એક જવાબદાર બળને ગુરુત્વાકર્ષણ બળ કહે છે। આ પ્રકરણમાં આપણે ગુરુત્વાકર્ષણ બળ તથા તેના સાર્વત્રિક નિયમો વિશે અભ્યાસ કરીશું। આપણે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થની ગતિની ચર્ચા કરીશું। આપણે જાણીએ છીએ કે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે। જ્યારે કોઈ પણ પદાર્થને ઉર્ધ્વ દિશા તરફ ફેંકવામાં આવે ત્યારે તે અમુક ઊંચાઈ પર રહીને પૃથ્વી તરફ પડે છે। એવું કહેવાય છે કે જ્યારે ન્યૂટન સફરજનના ઝાડ નીચે બેઠા હતા ત્યારે સફરજન પૃથ્વી પર પડ્યું અને તેમને વિચાર આવ્યો કે શું સફરજનના નીચે પડવાથી ઘટનાએ ન્યૂટનને વિચારવા માટે પ્રેરિત કર્યા। તેમણે વિચાર્યું, જો પૃથ્વી સફરજનને પોતાની તરફ આકર્ષે છે તો શું ચંદ્રમાને આકર્ષિત નહીં હોય? શું બંને પરિસ્થિતિઓમાં એક જ પ્રકારનું બળ હશે? તેમણે અનુમાન લગાવ્યું કે આપણે જેવી રીતે બોલને ઉપરથી નીચે ફેંકીએ છીએ તે સીધો નીચે જ પડે છે કે ના, આજુબાજુ કે ઉપર નથી પડતો। આપણે કોઈ પણ વસ્તુને જ્યારે ઉપરથી નીચે ફેંકશું ત્યારે તરત જ પૃથ્વી તરફ પડશે અને પૃથ્વી પોતાના ગુરુત્વાકર્ષણ બળના લીધે તેને ખેંચશે। તેવી જ રીતે ચંદ્રમાને પૃથ્વીની આસપાસ ગતિ કેન્દ્રગામી બળના કારણે છે। આ કેન્દ્રગામી બળ પૃથ્વીના આકર્ષણ બળ દ્વારા પૂરું પડે છે। જો આવું ન હોય તો ચંદ્ર સૂર્ય પથ પર ગતિ કરતો ન હોય। આપણે જોયું કે સફરજન ઉપરથી સીધે નીચે પૃથ્વી તરફ પડ્યું એટલે પૃથ્વીએ તેના ગુરુત્વાકર્ષણ બળને લીધે સફરજનને પોતાની તરફ ખેંચ્યું। ગતિના ત્રીજા નિયમ અનુસાર સફરજન પર પૃથ્વી આકર્ષે છે, એટલે ગતિનો ત્રીજો નિયમ એમ કહેવા માંગે છે કે સફરજન પૃથ્વી તરફને આકર્ષે એટલે પૃથ્વી સફરજનને પોતાના ગુરુત્વાકર્ષણ બળને આકર્ષે છે। પરંતુ ગતિના બીજા નિયમ અનુસાર આપેલ બળ માટે પદાર્થોમાં ઉદ્ભવતો પ્રવેગ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં આવે છે, એટલે ગતિનો બીજો નિયમ એમ કહેવા માંગે છે કે પ્રવેગ દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। પૃથ્વીની સાપેક્ષમાં સફરજનનું દળ અવગણ્ય છે। આપણે પૃથ્વીને સફરજન તરફ ગતિ કરતી જોઈ શકીએ છીએ કેમ કે પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કરતી નથી। આપણે સૌર પરિવારમાં બધા જ ગ્રહોની સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે। આગળ જણાવેલ તર્કના અનુસાર સૂર્ય તથા એક બળ અસ્તિત્વ ધરાવે છે। ઉપરોક્ત તથ્યોના આધારે ન્યૂટને તારણ આપ્યું કે ફક્ત બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે, પદાર્થ વચ્ચેના આકર્ષણ બળને આ ગુરુત્વાકર્ષણ બળ કહે છે। હવે આપણે ગુરુત્વાકર્ષણ બળ વિશે માહિતી મેળવી, હવે આપણે ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમ વિશે થોડુંક માહિતી મેળવશું। વિશ્વના પ્રત્યેક પદાર્થ એકબીજાની તરફ આકર્ષે છે। જો બંને પદાર્થના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વેગમાં
વ્યસ્ત પ્રમાણમાં હોય છે ને આ બંને પદાર્થને બળને જોડતી રેખા તેની દિશામાં હોય છે. હવે આપણે ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમ વિશે જોઈશું. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એક એવી ઘટના છે જે સફળતાપૂર્વક સમજાવે છે કે જે અસંભવિત માનવામાં આવી છે. આપણને પૃથ્વી સાથે જોડી રાખતું બળ, પૃથ્વી ફરતે ચંદ્રનું પરિક્રમણ, સૂર્યની ફરતે ગ્રહોનું પરિક્રમણ, ચંદ્ર તથા સૂર્યને કાળથી આવતી ભરતી બે ઓટ, આ હતા સાર્વત્રિક નિયમનું મહત્વ. બસ આ જ હતું આજના વિડીયોનું ટોપિક, ગુરુત્વાકર્ષણ અને ગુરુત્વાકર્ષણ બળનું મહત્વ. જો આપણે દડો ઉછાળીને ઉપરની તરફ ફેંકીએ તો તે થોડી વાર પછી જમીન પર આવીને પડી જાય છે. આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. આનું કારણ શું? તો આનું કારણ ગુરુત્વાકર્ષણ. આપણે કોઈ પણ પદાર્થને હવામાં ઉછાળીએ તો તે ત્યારે નીચે આવીને પડી જાય છે. આવો જ એક વખત સર આઇકેસ ન્યૂટનના સાથે થયું. એકવાર તે સફરજનના ઝાડ નીચે બેઠા હતા ત્યારે તેને અચાનક જ સફરજન તેના માથા પર પડ્યું અને તેમને વિચાર આવ્યો કે સફરજન મારા જ માથામાં કેમ પડ્યું? ન ડાબે ગયું, ન જમણે ગયું, ન ઉપર ગયું, મારા માથામાં જ શા માટે પડ્યું? તેના વિશે ઘણો અભ્યાસ કર્યો અને પછી તેને સાબિત કર્યું. આનું કારણ ગુરુત્વાકર્ષણ. પૃથ્વી સફરજનને પોતાની તરફ ખેંચે છે અને સફરજન નીચે આવી જાય છે. એક ઝાડ પર સફરજન હોય એ આપણને પૃથ્વીને પોતાની તરફ ખેંચી લે. તેનાથી આપણે ઊંધો પ્રશ્ન પૂછીએ, સફરજન પૃથ્વીને પોતાની તરફ કેમ નાખે છે? ના મિત્રો, આવું ન થાય. કારણ કે જે ગતિ થાય છે તે સફરજનની એટલે કે પ્રવેગ મળે છે તો બંનેના દળ પર આધારિત છે. જેનો દળ વધારે હોય તે બીજા પદાર્થને પોતાની તરફ ખેંચે, એટલે કે પૃથ્વીનું દળ વધારે છે અને સફરજનનું દળ ઓછું છે, એટલે કે સફરજન પૃથ્વીને પોતાની તરફ ખેંચે છે પણ પૃથ્વીને સફરજનને પોતાની તરફ ખેંચે છે. એવું ચંદ્ર અને પૃથ્વીનું છે, કેમ કે પૃથ્વી ચંદ્રની આસપાસ ઘૂમતી નથી. કારણ કે ચંદ્રનું દળ ઓછું છે અને પૃથ્વીનું દળ વધારે છે. ચંદ્રનું દળ વધારે હોવાથી પૃથ્વી ચંદ્રની આસપાસ ઘૂમતી નથી. ચંદ્રનું દળ ઓછું ને એટલે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ગોળ ગોળ ફરે છે. આમ વિશ્વના બધા પદાર્થો એકબીજાને આકર્ષે છે. તેને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ બળ કહે છે. ચાલો હોવી જોઈએ ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક નિયમનું મહત્વ. આ ગુરુત્વાકર્ષણ વિશ્વના બધા જ પદાર્થો વચ્ચે લાગે છે, એટલે આનું મહત્વ ઘણું જરૂરી છે. આ બળને આપણને પૃથ્વી સાથે જકડી રાખે છે. જો આ બળ ન હોય તો શું થાય? તો ચાલો સમજીએ. પહેલું, આપણે બધાને જમીન સાથે ચોટીલા રાખેલું. જો આપણે બધાને પૃથ્વી સાથે ચોટીને રાખેલું બળ, જો એવું ન હોય તો આપણે ઘર બનાવી ન શકીએ, ચાલી ન શકીએ. એમ કહો તો મિત્રો, આપણે હવામાં જ ઉડતા રહીએ. બીજું, પૃથ્વીને ફરતે ચંદ્રનું પરિભ્રમણ. આપણે હમણાં જ વાત કરી કે ચંદ્રનું દળ ઓછું છે અને પૃથ્વીનું દળ વધારે છે. તેથી ચંદ્ર પૃથ્વી તરફ ગતિ કરે છે, ફર્યા કરે છે, એટલે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. અહીં તો સૂર્યનું દળ સૌથી વધારે છે, પૃથ્વી સૌથી ઓછું દળ છે, એટલે સૂર્ય પૃથ્વીની આસપાસ ઘૂમતો નથી. પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. ચંદ્રને સૂર્યના કારણે આવતી ભરતી ઓટ. પૃથ્વી પર ચંદ્રને સૂર્ય ગુરુત્વાકર્ષણ લગાવવાથી દરિયા પાણી ખેંચાય છે, તેના લીધે ભરતીની ઓટ આવે છે. યુગો યુગો સે એક પહેલી હે જો